આપઘાતના કેસમાં બે વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. પાસોદરામાં વ્યાજખોરોનો ત્રાસને કારણે આધેડી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન શુક્રવારે મોત થયું હતું. અઠવાડિયા પહેલા આધેડે ઝેરી દવા પી લીધી હતી. ડ્રાઇવિંગનું કામ કરતા આધેડે ત્રણ વ્યાજખોરો પાસેથી 1.75 લાખની રકમ 20% માસિક વ્યાજે લીધી હતી. આ રકમ વ્યાજખોરોને ચૂકવી ન શકતા હરેશ ગિરી ગોસાઈને ત્રણ વ્યાજખોરોને માર મારીની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને કારણે હરેશ ગિરીએ સરથાણા જકાત નાકા અમીરસ હોટેલ પાસે 19મી તારીખે સાંજે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરવા પહેલા પિતાએ પુત્રને ફોન કરી જાણ કરી હતી. આથી પુત્ર સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં શુક્રવારે મોત થયું હતું. પુત્રએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા વ્યાજખોરોએ કાબા રબારી રહે ઓમ ટાઉનશીપ પાસોદરા, કરશન ભરવાડ રહે રામદેવ પીર મંદિર પાસે લશકાણા અને પપ્પુ સોની રહે સીમાડા સ્વામિનગર પાર્કિંગની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે વ્યાજખોરોના કાબા રબારી અને કરશન ભરવાડની ધરપકડ કરી છે. કાબા રબારી પાસેથી 50,000, ગાડીની આરસી બુક મૂકી કરશન ભરવાડ પાસેથી 55,000 અને પપ્પુ સોની પાસેથી 70,000 વ્યાજે લીધા હતા. તમામે 20% વ્યાજે રકમ લીધી હતી.